નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિર્લા સ્કૂલની એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે એ આપણે ચેપ્ટર 6નો છે એ છઠ્ઠું ચેપ્ટર મૌર્યયુગ એના વિશે અને એના બે રાજા ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એના વિશે છે એ આ ચેપ્ટરમાં જોવાનું છે, બરાબર છે. તો અહીંયા છે એ પ્રસ્તાવના આપી છે થોડી, એમાં છે એ જોઈએ આગળ. રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને ઝલપે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો અને ઝલપ બોલ્યો, કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો, કિંગ પડ્યો એટલે ઝલપે બેટિંગ માંગી અને બાજુમાં ઉભેલા એતાસ છે એ બોલી ઉઠ્યો, સિક્કા પર આવેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભાવેએ તેને સમજાવ્યું કે સિક્કા પર આવેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ, અને કિંગની છે એ ક્યાંથી લેવામાં આવ્યો? તો એનો જવાબ આપતા એણે કહ્યું કે સારનાથના વિશાળ સ્તંભ પર સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે. તો અહીંયા છે એ બાળકો છે એ રવિવાર હોવાથી રમતા હતા, એમાં છે એ ભવ્ય અને જલ્પ એ બંને છે એ દાવ કોનો આવે એના માટે સિક્કો ઉછાળે છે. તો આપણે પણ એવું કરતા જોઈએ, બરાબર છે ને. તો એમાં છે એ આપણે સિક્કો ઉછાળીએ, એમાં જોવું એક બાજુ છે એ કિંગ હોય અને એક બાજુ ક્રોસ હોય, બરાબર છે ને. તો આપણે બધા કિંગ ક્રોસ તો કરતા જોઈએ. તો છે એ સિક્કો ઉછાળીએ અને પછી જો કિંગ પડે તો આપણે છે એ દાવ લઈએ છીએ. એવી રીતે અહીંયા છે એ ભવ્ય છે એ દાવ તો લીધો, પણ છે એ કિંગ છે એની આકૃતિ ક્યાંથી લેવામાં આવી એના વિશે એણે પ્રશ્ન કર્યો છે. તો છે એ પ્રશ્ન એના જવાબ આપતા છે એ કોણે જવાબ આપ્યો? તો કે ભવ્યએ સમજાવ્યું હતું, એટલે કે ભવ્યએ જવાબ આપ્યો હતો. અને એમાં એણે એવું કહ્યું કે છે એ જે કિંગની આકૃતિ છે એ સારનાથના વિશાળ સ્તંભ પરથી લેવામાં આવી છે. સારનાથ છે ત્યાં છે એ અશોક રાજાએ છે એક સ્તંભનું નિર્માણ કરાવ્યું છે અને તેના ઉપર છે એ આપણા સિક્કાની જે જે કિંગની આકૃતિ છે એટલે કે સિંહની આકૃતિ છે એ ત્યાંથી લેવામાં આવી છે, બરાબર છે. તો એ છે એનું નિર્માણ છે એ સમ્રાટ અશોકે, મૌર્ય વંશના રાજા છે એ સમ્રાટ અશોક દ્વારા છે એ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું અને જે આકૃતિ છે એનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું સમ્રાટ અશોક દ્વારા. અને ભારતે છે એ તે આકૃતિને છે એ રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે, બરાબર છે. તો અહીંયા છે આપણે મૌર્ય વંશ વિશે અને તેના સ્થાપક અને શાસક એની સ્થાપના કોણે કરી હતી એના વિશે અને એમાં શાસન કોણે કર્યું હતું એ જોવાનું છે, બરાબર છે. એમાં જોઈએ ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય વંશના સ્થાપક, ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધી. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશની સ્થાપના કરી હતી, બરાબર છે. અને એનો સમયગાળો છે એ ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધીનો હતો, બરાબર છે. જો એમાં આગળ બાળપણમાં જ રાજા રાજાની રમત રમતા રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે એટલે કે ચાણક્યે તક્ષશિલા લઈ જઈ અને તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. અહીંયા છે એ ચંદ્રગુપ્ત છે એ નાના હતા ત્યારે છે એકદમ કુશળ હતા અને રમત રમતા હતા, બરાબર છે. તો એ વખતે છે એ તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય એવા છે એ વિષ્ણુગુપ્ત એનું બીજું નામ હતું ચાણક્ય. તો એ છે એ ચંદ્રગુપ્તને ત્યાંથી લઈ ગયા, એની સાથે લઈ ગયા અને તેને છે એ શસ્ત્રની અને શાસ્ત્રોની એટલે કે યુદ્ધ માટેની વિદ્યાની અને ચોપડી શસ્ત્રો
અને શાસ્ત્રો શાસ્ત્રોની બંનેની એણે તાલીમ આપી અને તેની મદદથી છે એ એટલે કે વિષ્ણુગુપ્ત છે એની તાલીમથી છે એ ચંદ્રગુપ્ત છે એકદમ કુશળ બન્યા. બરાબર છે. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. તો અહીંયા છે એ ચંદ્રગુપ્તને વિષ્ણુગુપ્તે તાલીમ આપી, શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી અને તેનાથી તે કુશળ બન્યા. તેથી છે એ ચંદ્રગુપ્તે છે એ ઈસવીસન પૂર્વે 321માં છે એ નંદવંશનો એક સમ્રાટ હતો ધનનંદ, એને છે એને હરાવી અને ધનનંદની છે એ ગાદી એણે લઈ લીધી અને ત્યારથી છે એ મૌર્ય વંશની શરૂઆત થઈ, એટલે કે મૌર્ય વંશની સ્થાપના થઈ. બરાબર. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ લઈ અને ચંદ્રગુપ્ત ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ એ ચંદ્રગુપ્તને મળ્યો, એટલે કે ચંદ્રગુપ્તે છે એ ધનનંદને હરાવી અને એની ગાદી તો લઈ લીધી અને એને કારણે છે એણે મૌર્ય વંશની સ્થાપના કરી. તો ચાણક્યે જે એણે શીખ્યું હતું, રાજનીતિ શીખવી હતી અને વહીવટ શીખ્યો હતો, એના છે એ શીખ્યો અને એનો લાભ છે એ એને થયો. બરાબર છે. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો ચાણક્યે છે એક ગ્રંથ લખ્યો હતો, એનું નામ શું હતું? અર્થશાસ્ત્ર. એના ગ્રંથમાંથી છે એ સમયની રાજકીય એટલે કે રાજ્યમાં જે કંઈ ચાલે છે તે અને આર્થિક એટલે કે આર્થિક રીતે જે કંઈ પ્રવૃત્તિઓ એ વખતે થતી એ અને સામાજિક જે કાર્યો થતા એના વિશેની માહિતી છે એ ચાણક્યના એટલે કે વિષ્ણુગુપ્તના ગ્રંથમાંથી છે એ આપણને મળે છે. અને એના ગ્રંથનું નામ છે એ શું હતું? અર્થશાસ્ત્ર. બરાબર છે. તો ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યની મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. તો ચંદ્રગુપ્તે જે કંઈ સિદ્ધિ મળવી એ છે એના ચાણક્યના માર્ગદર્શનને કારણે મેળવી હતી. બરાબર છે. આગળ જુઓ. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીત્યા. એમાં છે એ કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. એ 4 પ્રદેશો છે એ ચંદ્રગુપ્તે જીત્યા હતા. કોને હરાવીને? તો કે સેલ્યુકસ નિકેટરને. સેલ્યુકસ નિકેટર છે એ ગ્રીકનો રાજા હતો. તો સેલ્યુકસ નિકેટરને હરાવીને છે એ ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન એ પ્રદેશ એ ચંદ્રગુપ્તે જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેંગેસનીસને તેના દરબારમાં મોકલ્યો. તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એ આ 4 પ્રદેશો જીત્યા અને એને કારણે છે એ સેલ્યુકસ નિકેટર છે એનાથી પ્રભાવિત થયો. તેથી છે એણે એ પોતાની પુત્રી હેલના હતી. શું નામ હતું? હેલના, હેલેના. એને છે એના લગ્ન છે એણે ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાનો એક રાજદૂત છે એને તેના રાજ્યમાં છે એ મોકલ્યો. એ રાજદૂતનું નામ છે એ મેંગેસ્તનીસ હતું. શું હતું? મેંગેસ્તનીસ. બરાબર છે. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેંગેસ્તનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. તો સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો મેંગેસ્તનીસ એ છે એ મગધમાં રહ્યો અને ત્યાં રહીને એણે એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ હતું ઇન્ડિકા. બરાબર છે. તો ઇન્ડિકામાંથી છે એ આપણને તેના મગધના સામ્રાજ્ય વિશેની અને તેના
ફેવરેટ વિષયની જાણકારી મળે છે. બરાબર છે, આગળ જુઓ. ચંદ્રગુપ્તનો રાજ્ય વિસ્તાર કેટલો હતો એ જુઓ. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રચાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તો ચંદ્રગુપ્ત છે એ પોતાની વીરતા અને ચાણક્યએ શીખવેલી રાજનીતિના કારણે છે એકદમ કુશળ હતો, અને તેણે એને કારણે છે એ સમગ્ર ભારત પર એક સાર્વભૌમ એટલે કે સૌથી મોટું રાજ્ય સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. અને તેના રાજ્યમાં છે એ ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર અને કંદહાર ત્યાંથી લઈ અને પૂર્વમાં છે બંગાળ સુધી તેનું શાસન હતું. બરાબર છે, અને પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. તો અહીંયા છે એ ચંદ્રગુપ્તે મોટાભાગના રાજ્ય ઉપર શાસન કર્યું, એમાં છે એ પશ્ચિમ ભારત પર પણ એણે શાસન કર્યું. તો પશ્ચિમમાં છે એણે એક રાજ્યપાલ ગોઠવ્યો, બધે તો એ પહોંચી વળે નહીં એટલા માટે છે એ પશ્ચિમના ભાગ પર એક રાજ્યપાલ ગોઠવ્યો. બરાબર છે, એનું નામ શું હતું? પુષ્પગુપ્ત એ છે એને એક રાજ્યપાલ ગોઠવ્યો, અને તેણે છે એ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગિરનાર પર્વતમાંથી નીકળતી નદી ઉપર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. તો ચંદ્રગુપ્તે જે પશ્ચિમના રાજ્યમાં પોતાનો એક સુબો પુષ્પગુપ્ત નિમ્યો હતો, તેણે છે એ સૌરાષ્ટ્રના ગિરનાર એટલે કે જૂનાગઢ વિસ્તારમાં છે એ નીકળતી નદીઓમાંથી એક તળાવનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર છે, આગળ જુઓ. દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પર પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રસરી હતી. તો ચંદ્રગુપ્તે છે એ મોટાભાગના રાજ્ય પર પોતાનું સત્તાની સ્થાપના કરી. એમાં છે એણે પૂર્વ ભારતમાં, પશ્ચિમ ભારતમાં અને દક્ષિણ ભારતમાં, એમાં દક્ષિણ ભારતમાં છે એ કોંકણ છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે એ પ્રદેશો પણ એમના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. અને વાયવ્યમાં છેક પશ્ચિમ ગાંધાર એટલે કે ભારતની વાયવ્ય દિશાએ પશ્ચિમ ગાંધાર એટલે કે અફઘાનિસ્તાનનો પ્રદેશ એ વિસ્તારમાં પણ ચંદ્રગુપ્તની સત્તા છે એ હતી. બરાબર છે, આમ છે એ ચંદ્રગુપ્ત છે એ મોટાભાગના ભારત પર છે એણે શાસન કર્યું હતું. બરાબર છે, અહીંયા નકશામાં જુઓ એના છે એ રાજ્યો હતા એમાં ક્યાં ક્યાં સુધી તેનું શાસન હતું એ સ્થળો દર્શાવેલા છે. મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો, અભિલેખો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું છે. તો એના જે કંઈ સ્થળો હતા એ છે, એના મુખ્ય નગરો હતા એ બધા છે એ અહીંયા નકશામાં દર્શાવ્યા છે. એમાં જુઓ, થોડા જુઓ, કંદાર, લંપક, માનસેરા, શાહબાજગઢી, તક્ષશિલા, ટોપરા, કલસી, મેરઠ, ગુજર, પનગુજરિયા, સોપારા, સન્નાતી, આ બધા છે એ સ્થળો અને કેટલા નગરો છે. બરાબર છે, એમાં જે છે એ લાલ ટપકા દ્વારા દર્શાવેલ છે એ અભિલેખો મળેલા હોય એ સ્થળો છે, અને જે ત્રિકોણ દ્વારા દર્શાવ્યા છે એ મહત્વપૂર્ણ નગરો છે. તો અહીંયા નગરો જોઈએ તો તક્ષશિલા છે, પાટલીપુત્ર છે એ મુખ્ય નગરો હતા, બાકી છે એ અભિલેખો છે લાલ ટપકા દ્વારા દર્શાવ્યા છે એ. બરાબર છે, અહીંયા છે એ આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીએ, પછીનું આગળના પાઠમાં જોઈશું. બરાબર છે, ઓકે, થેન્ક યુ.